जूनागढ़ जिल्लाना केशोद तालुकाना पीपळी गामे बळदोनी बहारे जीवदया प्रेमीओ पहोंच्या छे। खेडूतो पासेथी मफत बळद लईने मरवा माटे ज्यां त्यां छोड़ी मुकता होवानुं लोको द्वारा जणाव्युं छे। ज्यारे जीवदया प्रेमीओने खबर पड़ता ज लोको स्थळ पर बहोळी संख्यामां पहोंच्या। घटनानी जाण थता पोलीसने जाण करवामां आवता पोलीस काफलो घटनास्थळ पर पहोंच्यो छे। ज्यारे अबोल पशुओने करवामां आव्या मुक्त तेमज आ पशुओने केशोद खाते गौशाळामां मोकली आपवामां आव्या छे। त्यारे हाल तो पोलीस द्वारा कार्यवाही करवामां आवी, परंतु बळदने वेचनार अने लेनार बन्ने पर कार्यवाही थाय ते पण जरूरी होय तेवुं देखाई रह्युं छे। हाल तो एवा अमुक खेडूतो पण छे के जेओ बळद नबळो पड़ता बळदोने आवा लोकोने सस्ता अथवा तो मफत आपी देता होय छे, तेने कारणे आवी घटना सामे आवती होय छे। परेश वाढिया, जीटीवी न्यूज, जूनागढ। અમારી બાજુમાં જે બાજના રહેવા આવેલ છે એની બરધુને જંગલની અંદર ટૂંકા બાંધેલા છે, ચાર પાંચ બરધુ મરેલા મળેલા છે અને બરધ મરેલ નહીં છે, બે જંગલની અંદર બીજા ગાયો બીજા ઢોર સરી શકતા નથી અને આમ માલધારી સમાજ અહીંયા દુઃખી થઈએ તો આ લોકો અહીંયા બગસરાના રહેવાસી છે, જેમના રીતના માલને હેરાન કરી અને મારી નાખે અમને હેરાન કરે। નામ દીપક છે, હું પીપળી ગામનો રહેવાસી છું। અહીં અમારા પીપળીના ધાર વિસ્તારની અંદર જે હરણિયા લોકો રહે છે, અમુક તો બે વર્ષતા રહે છે, જે ચોમાસાની અંદર આવે છે અને એ લોકો ખેડૂત પાસે મફતના ભાવના પર દૂધ લઈ અને પછી એ લોકો એને મરવા માટે જ્યાં ત્યાં અમારા પીપળીના ધાર વિસ્તારની અંદર જે ફોરેસ્ટના ધણહેરના ગાયોનું છે એની અંદર એ લોકો જેમ આવે એમ ટૂંકા મોઢે બાંધી અને એને મરવા માટે મૂકી દે છે। સામેથી માલધારીનો ફોન આવતા કે આ જંગલ વિસ્તાર રામ મંદિરની સામે કે બળદને દોરડાથી ટૂંકા બાંધેલા છે, ખવરાવ પીવડાવવામાં કંઈ આવતું નથી અને ભૂખ્યા તરસે મારી નાખે છે અને મારી નાખ્યા પછી ખાડો કરીને દાટી દે છે અને હાડકાનો પણ ઢગલો જોવા મળેલ છે। એટલે અમને આવી પરિસ્થિતિ જણાતા અમે બે ચાર બળદને, પરિસ્થિતિ બહુ ગંભીર હતી તેથી બે ચાર બળદને ગૌશાળાએ મોકલેલા છે, રાધે કૃષ્ણ ગૌશાળાએ। અને પછી અમારું કહેવાનું એ કે ખેડૂતોને અમારી એક રિક્વેસ્ટ કે ખેડૂત અમે આ રીતના કોઈને બળદો